હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વચ્છ ચેપ્ટર નંબર 1 માં આપે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન વિશે શીખવાના છે. આપણે જોવાનું છે અસમય સંખ્યાનું પુનરાવર્તન. આપણને ખબર હોય કે અસમય સંખ્યા એટલે શું, તો અસમય સંખ્યા એટલે કે જે સંખ્યાના પૂર્ણાંક p અને શૂન્યેતર પૂર્ણાંક q માટે લખી ન તેને અસમય સંખ્યા કહે છે. આપણે અસમય સંખ્યા જોઈ ગયેલા, દાખલા તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 7, પાઈ, 0.10, 100, 100000, 140, વગેરે. જો વર્ગમૂળની અંદર 2 જેનું વર્ગમૂળ નીકળતું ન હોય તે સંખ્યા પાઈ અને 0.10, અહીંયા 1111 છે, પણ 0 ની સંખ્યા કેવી જાય છે, વધતી જાય છે, આવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. જો આપણે જોઈએ તો જો p એ કઈ સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા હોય, તો વર્ગમૂળ p અસમય છે. જો અવિભાજ્ય સંખ્યા આપેલી હોય, કઈ સંખ્યા, અવિભાજ્ય સંખ્યા આપેલી હોય, તો તેનું વર્ગમૂળ કઈ સંખ્યા થાય, અસમય સંખ્યા થાય છે. આપણે આગળ જોઈએ પ્રમેય 1.3. ધારો કે પી એ અવિભાજ્ય સંખ્યા છે, ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો p એ p વડે વિભાજ્ય છે. શું કીધું, p કેવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા. જો p અવિભાજ્ય સંખ્યા હોય અને a સ્ક્વેર એ p નો વિભાજ્ય, એટલે a સ્ક્વેર પ્લસ p, આ જો એ સ્ક્વેર એ પી વડે ભાગી શકાતો હોય તો એને પણ પી વડે ભાગી શકાય, આવું આપણને અહીંયા કહેવા માંગે છે. ચાલો આગળ જઈએ. આપણને ક્રમેય 1.4, ક્રમેય 1.4 માં એવું આપણને કીધું છે વર્ગમૂળ 2 એ અસમય છે. જ્યારે પણ આપણને આવું આપેલું હોય વર્ગમૂળ 2 એ અસમય છે, અહીં આપણે ચાલો પ્રવેશ સાબિત કરવાનો છે, પણ કોઈ બી સંખ્યા આપણને આપેલી હોય તો શરૂઆતમાં આપણે ધારો કે
वर्गमूल बे बराबर आपणे लेशुं a छेद b। असमयनुं उल्टुं धरवानुं तो ते थशे समय छे, ज्यां गुसा एक माँ बी बराबर कितना थी जैसे एक, एक माँ बी बराबर एक। अब ये आपने आगे जाएं तो आज ये संख्या आपने लिखी है ने बनने बाद जो आपने सुने सुपर लिस्ट तो रूट टू नो वर्ग बराबर ए नो वर्ग छेद माँ बी नो वर्ग। रूट टू नो वर्ग में रूट में ऊपर कितनी घात है ना हाफ घात है अने तेनो जो वर्ग की थी वो वर्ग वर्ग कैंसिल हो जाएगा बेनी कितनी घात की जाए एक बेनी एक घात कितनी थी जैसे बे ये कोई पण संख्या वर्ग में ना हो या तेनो जो वर्ग करवाना है तो वर्गमूल की अंदर जे संख्या हो ते आयो आ तो यूं तो से बे बराबर ए नो वर्ग छेद मां बी नो वर्ग। अबे आ भागाकार में से अब जो है तो गुणाकार की जैसे तो होता से 2p स्क्वायर बराबर a स्क्वायर अन्य b स्क्वायर a अचर संख्या है के संख्या है अचर संख्या है तो a स्क्वायर ने 2 वडे आपरे विभाज्य कर सके आपरे આગળના પ્રમેયમાં જોઈ ગયા કે જો a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય કહેવાય તો a ની જગ્યાએ આપણી પાસે કેટલા છે 2 અને સ્લેશ p ખબર પડ્યા। એ જ રીતે હવે આપણી પાસે જે બચ્યું છે તે જોવું શું બચ્યું 2 સ્લેશ a તરીકે ધારો કે કોઈ ભી લેલા ધારો કે મેં લખ્યું m બરાબર 2 a શું છે 2a લેતા અહીંયા ભી બંને બાજુ વર્ગ કરીએ તો m નો વર્ગ બરાબર 2a નો વર્ગ m નો વર્ગ બરાબર 2 નો વર્ગ 4 a નો વર્ગ કેટલો થઈ જશે a સ્ક્વેર અહીંયા આવશે a બરાબર 2 અહીંયા કોઈ ભી લઈ લો ધારો કે મેં લેવો m तो यहाँ आपसे m यहाँ a यहाँ m स्टार। अब ये आपने जो है तो आपने पास से आगे आने से कि a स्क्वायर बराबर मुझे a स्क्वायर बराबर 4 m स्क्वायर आपने पास से आए पर आपने आगे आने जो ही किया तो a स्क्वायर बराबर आपने पास से सोच है 2b स्क्वायर तो a जी क्या है कि 2b स्क्वायर बराबर 4 4 तो b स्क्वायर बराबर कितना थी गया 2m स्क्वायर m स्क्वायर तो आपके पास है कुछ अचर मात्र b स्क्वायर स्लैश हो थी जैसे 2 तो b स्लैश b हो थी जैसे 2। अब ये अपन ने कुछ है a कमा b का स्लैश नो मतलब था ये कि a नो मुझे गुस्सा अपन ने कहा गुस्सा a कमा b बराबर मैं परंतु गुस्सा a कमा b बराबर आपके पास कितना हो जाए a माटे आपनी धारणा खोटी छे। कई धारणा खोटी तो आपने धारणा के हूं धरेलू वर्गमूल में 2 समय छे ए धारणा जो खोटी थाय तो वर्गमूल में 2 के थे जैसे चलो आगे जाइए उदाहरण नंबर 9। उदाहरण नंबर 9 में कीधु छे साबित करो के वर्गमूल 3 साबित करो के वर्गमूल 3 असमय छे। तो सबसे पहले तो आपने वर्गमूल में उल्टू कर लेना धारो के वर्गमूल में 3 बराबर a कमा b समय
ગુસ્સા એ કમા બી બરાબર 1 થશે આ એ અને ગુસ્સા કેટલા હોય 1 આવશે આપણે બંને બાજુ લખીએ તો થશે 3 નો વર્ગ બરાબર એ નો વર્ગ છેદ માં બી નો વર્ગ અને આગળ જ કીધું જે બી સંખ્યાનો વર્ગમૂળ આપેલ હોય અને તેનો જો વર્ગ હોય તો વર્ગમૂળની અંદર જે સંખ્યા હોય તે આવે તો વર્ગમૂળની અંદર કેટલી સંખ્યા છે 3 એટલે કેટલા વાર 3 બરાબર એ નો વર્ગ છેદ માં બી નો વર્ગ બી ને આપણે જો નીકળે તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે 3 બી સ્ક્વેર બી સ્ક્વેર આપણા કેવા છે અચળ છે માટે એ સ્ક્વેર સ્લેશ કેવા થઈ જશે 3 તો આપણે આગળ જોઈ ગયા કે એ સ્ક્વેર જો આનો અવિભાજ્ય હોય તો આને પણ આના વડે ભાગી શકે એટલે એ સ્લેશ 3 હવે આપણે કરીએ ધારો કે તો એ બરાબર કેટલા છે 3 અહીંયા એ ટુ ઝેડ માંથી કોઈ બી અક્ષર લખી શકે મેલ ઓફ એમ લેતા આપણે બંને બાજુ શું કરવાનું છે વર્ગ કરવાનો છે તો એ સ્ક્વેર અને બીજું 3m કૌંસમાં આખા 3m નો વર્ગ તો એ સ્ક્વેર 3 નો વર્ગ 9 અને m નો વર્ગ 10 સ્ક્વેર આપણી પાસે એ સ્ક્વેર ની કિંમત છે એ સ્ક્વેર બરાબર કેટલા છે 3b સ્ક્વેર તો એમ કે 3b સ્ક્વેર બરાબર 9m સ્ક્વેર 3 × 9 તો બી સ્ક્વેર બરાબર આપણી પાસે કેટલા થઈ જશે બી સ્ક્વેર બરાબર 3m સ્ક્વેર પણ m સ્ક્વેર તો આપણા કેવા છે અચળ છે માટે બી સ્ક્વેર સ્લેશ કેટલા થઈ જશે 3 તો બી સ્લેશ પણ કેટલા થઈ જશે 3 તો આપણો ગુસ્સા કેટલો આવ્યો ગુસ્સા એ કોમા બી એ આગળ ગુસ્સા કેટલો આવ્યો 3 બી આગળ કેટલા આવ્યા 3 એટલે ગુસ્સા કેટલો થઈ ગયો 3 પરંતુ આપણે જે બતાવ્યું કે ધારો કે ગુસ્સા કેટલો હોવો જોઈએ 1 હોવો જોઈએ માટે પરંતુ ગુસ્સા a b બરાબર તો કેટલા હોવો જોઈએ 1 માટે આ જો 1 ની હોય તો આપણે ધારણા સમીક છે તો એ ધારણા કેવી થઈ જાય ખોટી થઈ જાય માટે આપણી ધારણા ખોટી છે માટે વર્ગમૂળ 3 કેવું છે અસમમિત છે ચાલો આના માટે તમે હોમવર્કમાં લખો આપો કે હોમવર્કમાં લખો છે તમારે રૂટ 7 અને રૂટ 5 અસમમિત છે આ બે દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે આગળ જઈએ ઉદાહરણ નંબર 10 ઉદાહરણ નંબર 10 માં આપણને એવું કીધું છે કે સાબિત કરો કે 5 માઇનસ વર્ગમૂળમાં 3 અસમમિત છે સૌથી પહેલા જે બી સંખ્યા આપણે આપણે તમને ધારો કે m બરાબર 5 માઇનસ વર્ગમૂળમાં 3 સમમિત અસમમિત છે એટલે ધરવાનું સમમિત છે હવે આપણે આ બે સંખ્યા જોવાની વર્ગમૂળની જો ને માં જોવો 5 અને 3 તો બે માં આની સંખ્યા કોણ છે 3 તો એને પેલી બાજુ લઈ જઈએ તો m માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર 5 સમમિત છે હવે આપણે બંને બાજુ શું લેવાનું છે વર્ગ લેવાનો તો m માઇનસ વર્ગમૂળમાં 3 સમમિત છે જો નહીં ખબર પડે તો નીચે લખી લેવાનું વર્ગ લેતા કૌંસમાં લખી લેવાનું ચાલો આ થઈ ગયું a માઇનસ b આખા નો વર્ગ તો એ થઈ ગયું a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ તો એ આપણી પાસે કેટલા છે ને એટલે m નો વર્ગ વચ્ચે જ ના માઇનસ છે કે માઇનસ 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા m તો 2 ગુણ્યા m ઇન્ટુ વર્ગમૂળમાં 3 જશે એટલે 2 વર્ગમૂળમાં 3 m વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ બરાબર 5 નો વર્ગ કેટલો થઈ જશે 25 m સ્ક્વેર માઇનસ 2 વર્ગમૂળમાં 3 m પ્લસ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે કેટલા થવાના 3 બરાબર 25 m સ્ક્વેર
माइनस बे वर्गमूल में त्रण एम आ प्लस छे बराबर ने भी वजह से तो माइनस थी जशे बराबर 25 माइनस 3 तो एन स्क्वेर माइनस बे वर्गमूल में त्रण एम बराबर 25 माइनस 3 जशे तो कितना आवशे 22 आ माइनस छे आ वजह से तो प्लस अने प्लस छे आ वजह से तो माइनस एन स्क्वेर माइनस 22 बराबर माइनस अर्थात तो प्लस बे वर्गमूल में 3 एम हवे आपणे अहीं ते આપણે એની કિંમત જોઈ તો બે એમ અહીંયા લઈ લીધે વર્ગમૂળમાં 3 અહીંયા છે તો આ બે એમ નીચે લઈ લીધે ગુણાકાર છે એમ સ્ક્વેર માઇનસ 22 છેદમાં 2 એમ બરાબર વર્ગમૂળમાં 3 આ બધા કેવા લખવાના સમમિત છે સમમિત છે સમમિત છે સમમિત છે સમમિત છે પરંતુ આપણે તો સાબિત કરી શકીએ કે વર્ગમૂળમાં 3 તો કેવી છે અસમમિત છે જો વર્ગમૂળમાં 3 ઉદાહરણ નંબર 11 માં કીધું કે સાબિત કરો કે 3 વર્ગમૂળમાં 2 અસમમિત છે તો આપણે ધારો ધારો કે n બરાબર 3 વર્ગમૂળમાં 2 અસમમિત છે ચાલો એને ડાયરેક્ટ થવા 3 વર્ગમૂળમાં 2 છે 3 ને ગુણાકાર કરવા બજાય તો આપણે કરવા n ના છેદમાં 3 બરાબર વર્ગમૂળ 2 સમમિત છે પણ આપણે જોઈ ગયા કે પરંતુ વર્ગમૂળ 2 તો કેવી છે અસમમિત છે માટે 3 વર્ગમૂળમાં 2 પણ કેવી થઈ જશે અસમમિત છે બીજું દાખલા તરીકે તમને પૂછાય વર્ગમૂળમાં 18 એક્સ્ટ્રા દાખલો છે વર્ગમૂળમાં 18 અસમમિત છે આવું સાબિત કરવા માટે આપણને કીધું છે તો અત્યાર સુધી આપણે જે બીજું જોયું અહીંયા બે છે પણ અલગ અલગ છે આગળ દાખલો ગણ્યો કે વર્ગમૂળમાં સંખ્યા હતી પણ હવે જ્યારે બી તમે દાખલો ગણો તો આપણને ખબર હોવી જોઈએ કે વર્ગમૂળમાં છે તો તે સંખ્યાનો વર્ગમૂળ નીકળે કે નહીં તો અહીંયા જે 18 છે દાખલા તરીકે આપણે શીખાવ વર્ગમૂળમાં 3 તો 3 નો અવયવ પણ કેટલા પડે 3 એકા 3 તો 1 લખો ની લખો કોઈ નહીં કરે પણ વર્ગમૂળ 3 નો તો નીકળે છે તે તો અહીંયા જુઓ ધારો કે આપણે ધારો કે વર્ગમૂળમાં 18 m બરાબર વર્ગમૂળમાં 18 સમમિત છે પણ m બરાબર તમને અવયવ પણ કેટલા આવે 9 ગુણ્યા 2 9 2 18 સમમિત છે તો m બરાબર કેટલા છે 9 નું વર્ગમૂળ 3 3 નું વર્ગમૂળ માં 2 સમમિત છે જો સેમ આ જ દાખલો આવી ગયો અહીંયા પછીથી આટલે થી ગણવાનું આપણે ચાલુ કરવું પડે ખબર પડે આ એટલે જ્યારે બી વર્ગમૂળ માં આપેલી હોય સંખ્યા તો તેમાંથી અવયવ પડે તેમાંથી એકાદ વર્ગમૂળ નીકળે કે નહીં નીકળે તે બી તમારે ચેક કરવાનું છે દાખલા તરીકે અસમમિત છે આ રીતે લખો છે આ રીતે 18 નો વર્ગ